સ્ટેચ્યુ નજીકના ગામોમાં સ્થાનિકોને રોજગારી મળે તે માટે સરકારના સીએસઆર ફંડમાંથી હોમ બનાવવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા આ પ્રોજેક્ટ અમલીકરણ કરવામાં આવી રહ્યો છે તો સાથે જ પ્રોજેક્ટ થકી સ્થાનિકોને રોજગારી પણ મળી રહે તેવો સરકારનો અભિગમ છે સરકાર દ્વારા આ હોમમાં એસી ફ્રીજ ટીવી સોફા સેટ જેવી વસ્તુઓ પણ આપવામાં આવે છે અને જેથી કરી અને પ્રવાસીઓને ફાઇવ સ્ટાર હોટેલ જેવી સગવડ મળી રહે જેના માટે કેવડિયાની આસપાસના ગામમાં પ્રોજેક્ટ સર્વે કરી છે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ એક જ વર્ષમાં લાખ થી વધુ પ્રવાસીઓ અહીંયા ગાડી આવ્યા જે પ્રવાસીઓ આવી રહ્યા છે જેમની સુવિધા માટે સરકાર પણ ચિંતિત છે અને જેને કારણે જ આજે સરકારે હોમસ્ટેની જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે જે કેવડીયા કોલોનીના આજુબાજુના જે ગામડા છે એ ગામડાઓમાં ખાસ કરીને જે મકાનો હોય છે મકાનોને રિનોવેટ કરી અને જે ફાઇવ સ્ટાર થ્રી સ્ટાર હોટલો હોય છે જે જ પ્રમાણેના રૂમો આજે બનાવે આપવામાં આવ્યા છે જે આદિવાસીઓ છે આ આદિવાસીઓ પણ પોતાના જે મકાનો છે એ ખેતરોમાં પણ રાખેલા છે અને એ ખેતરોમાં રાખીને રૂમોમાં રિનોવેટ કરી આજે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે અને પાંચસોથી હજાર રૂપિયા ભાડામાં જ એમને આ રૂમ મળી જાય છે ત્યારે આપણી સાથે જે હોમસ્ટે છે એ હોમસ્ટે બનાવનાર વ્યક્તિ સાથે વાત કરીએ કે જેમણે તમને જે આ રૂમ બનાવવામાં આવે છે કેટલો ખર્ચો છે કઈ રીતે સરકાર સહાય આપે છે અમને આ સરકારે જે આપ્યું છે એસી આપ્યું છે એમાં ફ્રીજ આપ્યું છે અને પલંગને સોફા સેટ આપ્યો છે એ બધું સરકાર તરફથી મળ્યું છે અને અમે ખુશ છીએ એનાથી અને એ લોકોને રહેવા માટે અમે પાંચસોથી હજાર રૂપિયા ભાડું નક્કી કર્યું છે અને એ એના માટે અમે એમને જમવાનું પણ આપીએ છીએ જમવામાં અમે રોટલો રીંગણ રવૈયાનું શાક અને રીંગણ દાણા અને કઢી ખીચડી એવું અમે જમાડીએ છીએ એ લોકો બહુ જ ખુશ થાય છે જમીને પછી અમને એ લોકો વાત કરે છે કે બહુ જ મજા આવી ગઈ એમ કે અહીંયાનું તમારું જે જીવન અને એ એના થકી અમે હવે અહીંયા જ આવીશું એમ કહીને જાય છે હવે ખબર નહીં પછી એ લોકો પછી બીજાને પણ લાવવાની પ્રયત્ન કરીશું એમ કંઈ આશ્વાસન આપે છે અમને હા અને આ હોમસ્ટે બનવાથી અમારી રોજગારી પણ સારી થઈ ગઈ છે અને પહેલાં ખેતી કરતા હતા પણ ખેતીમાં કંઈ પાકતું નહોતું અને કુદરતી આપત્તિ પણ એવી સર્જાતી હતી અને આ હોમસ્ટે બન્યા પછી અમને સારી એવી રોજગારી મળવાની શરૂઆત થઈ ગઈ છે અને એ ખૂબ સરકારનો અમે ખૂબ આભારી છીએ અને ખૂબ ખૂબ સારું પરિણામ પણ મળશે પાછલા આવતા દિવસોમાં એ અમે ખૂબ આભારી છીએ જી બિલકુલ આ હતા જે રૂમ જે સ્ટે જે ભાડે આપશે જે માલિક હતા જેઓનું કહેવું છે કે જે અહીંના આદિવાસીઓ છે પહેલા ખેતી પર નિર્ભર હતા પરંતુ હાલ સરકાર દ્વારા જે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે અને હોમ સ્ટે બનાવવામાં આવ્યું છે જેના થકી હાલ જેઓ પોતાની રોજગારી મેળવી રહ્યા છે પાંચસોથી હજાર રૂપિયા પર ડે પ્રવાસીઓને બી પોસાતા પ્રવાસીઓ પણ અહીં ખુશ ખુશ થઈ જાય છે જેનું કારણ એ છે કે આદિવાસીઓની જે રહેણી કહેણી છે અને ખાસ કરીને જે મકાઈના રોટલા બાજરીના રોટલા જે તુવારદાણાનું શાક અને ખીચડીને કડી જે આ જે આ પ્રવાસીઓ પણ અહીં આવે છે જેમને આદિવાસીઓ બનાવીને આપે છે તેના થકી પ્રવાસીઓને પણ જે શહેરોમાં જે જમવાનું નથી મળતું એ જમવાનું અહીં મળી રહે છે ત્યારે અહીં પાંચસોથી હજાર રૂપિયામાં ભાડામાં રૂમ લેતા પ્રવાસીઓ પણ ખુશખુશાલ થાય છે અને સાથે સાથે જે અહીંના આદિવાસીઓ છે આદિવાસીઓ પણ પોતાની રોજગારી મેળવી રહ્યા છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા